नमस्कार, मैं साथे हूं छू बिनल। हवे जो ये समाचार विगतवार, तो वहली सवार थी अमदावाद ની અંદર વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ ધોધમાર વરસાદ અમદાવાદમાં નોંધાઈ રહ્યો છે। વિવિધ વિસ્તારોમાં વરસાદ છે। રાયપુર, ખાડિયા, આસ્ટડિયા, લાલ દરવાજા, અંબાવાડી, વસ્ત્રાપુર, એસજી હાઈવે, સિંધુ ભવન રોડ, મકરબા સહિતના વિસ્તારમાં વરસાદી છાપડા, આ સાથે જ ગોતા, રાણીપની અંદર પણ સારા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે। અમદાવાદની અંદર આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડી રહ્યા છે। સિંધુ ભવન રોડ, મકરબા સહિતના વિસ્તારમાં વરસાદ, આ તરફ આંબાવાડી, વસ્ત્રાપુર, એસજી હાઈવે પર પણ સારો વરસાદ પડી રહ્યો છે। અરુણ શાહ આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। જી અરુણ, જે રીતે વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। समग्र रीते ज्यां सुधी अमदावादनी वात करीए त्यां सुधी अमदावादमां गत रात्रिथी सारो एवो वरसाद पड़ी रह्यो छे। जो के अत्यारे आ वरसादनुं जोर घटी रह्यु छे। हालना तबक्के मंतव्य न्यूजनी जे टीम छे ते अमदावाद शहेरना इस्कोन चार रस्ता विस्तारमां छे। आप जोई रह्या छो समग्र रीते जे वातावरण छे ते वादळछायुं वातावरण आप जोई रह्या छो। वरसाद गत रात्रिना 3 वाग्याथी अविरत रीते वहेली सवार सुधी सतत रीते चालू रह्यो छे। जेना कारणे कही शकाय के शहेरना अनेक विस्तारों, खास करीने जोईए तो पूर्व अने पश्चिम सहितना तमाम विस्तारोमां अनेक विस्तारोमां वरसाद थयो होवानी माहिती प्राप्त थई छे। जेना कारणे वरसादी पाणी पण अनेक स्थळोए भराई गया छे, जेना कारणे जनजीवनने पण असर पड़ी छे। आप जोई रह्या छो के जे रीते अत्यारे इस्कोन ना स्थळ उपर, इस्कोन चार रस्ता पासे मंतव्य न्यूजनी टीम छे त्यां प्रवासीओ पण घणा प्रमाणमां अटवायेला पड्या छे। वाहन व्यवहारनी जे बसो छे ते पण અનિયમિત થઈ છે। મહત્વપૂર્ણ રીતે જે રિક્ષાવાળા છે, રિક્ષા ચાલકો પણ અત્યારે ડબલ ભાડા માગી રહ્યા છે। પરિણામે પ્રવાસીઓ જે છે તે પણ પરેશાન થઈ રહ્યા છે। મહત્વપૂર્ણ રીતે સમગ્ર શહેરના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે હજુ પણ જે રીતે વરસાદ પડવાની આગાહી ચોક્કસ રીતે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે જે પ્રજા છે તે પણ પરેશાન થઈ રહી છે। વરસાદના કારણે તેમનું શું કહેવું છે તેમની પાસેથી જાણવા માટેનો પ્રયાસ કરીએ। હાલના તબક્કે જે વરસાદી માહોલ છવાયો છે, તમે કેવા પ્રકારની લાગણી અનુભવી રહ્યા છો? અમે આજે જ ટ્રાવેલ કરીને આવ્યા છે માંગરોળથી, અને અહીંયા ખૂબ જ વરસાદ છે, અને અમે 1 કલાકથી બેસા અહીંયા ઊભા છે અને કંઈ સાધન મળતું નથી। ખૂબ જ વરસાદ છે અને ઠંડક જેવું છાયું છે બધે, અને બહુ ઘણા સમયથી વરસાદ પડતો નહોતો અને પડી ગયું, બહુ સારું કહેવાય। આપે જોયું કે જે પ્રજાજનની જે લાગણી છે ને તેના સંદર્ભમાં જે વરસાદી માહોલ છવાયો છે તેનાથી મિશ્ર પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે। મહત્વપૂર્ણ રીતે એક બાજુ જોઈએ તો વરસાદ છે નહીં ને તેના કારણે જે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, એટલું જ નહીં પરંતુ ખેડૂતોના પાકને હવે આશા જે જાગી છે, પાક થવા માટેની આશા જાગી છે, તેનાથી લોકો ખુશ છે। બીજી બાજુ જોઈએ તો જે રીતે સામાન્ય પ્રજાની જો વાત કરીએ તો ચોક્કસ રીતે વરસાદી માહોલના કારણે પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે। મહદઅંશે જે રિક્ષા ભાડા હોય તેમજ બસ ભાડા હોય તેમાં વધારો લઈ રહ્યા છે। ખાસ કરીને રિક્ષા ચાલકોની વાત છે, ત્યાં સુધી રિક્ષા ચાલકો અત્યારે બમણા વેગથી એટલે કે બમણું ભાડું વસૂલી રહ્યા છે તેવી પણ પ્રતીતિ થઈ રહી છે, તેવું પ્રવાસીઓનું કહેવું છે। ત્યારે હાલના તબક્કે પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે, પરંતુ સાથે સાથે જોઈએ તો સમગ્ર રીતે અમદાવાદ શહેરમાં પણ હજુ પણ શહેર અને જિલ્લા તમામમાં વરસાદની આવશ્યકતા છે। પરિણામે પાકના ફાયદા માટે પણ વરસાદ હજુ જરૂરી છે અને વરસાદી માહોલથી એક રીતે આનંદની લાગણી છવાઈ છે। જી અરુણ, સમગ્ર માહિતી આપવા બદલ જોડાવા બદલ આભાર। તો અરુણે જે રીતે બતાવ્યા કે અમદાવાદની અંદર જે વરસાદ વરસી રહ્યો છે, ઇસ્કોન ચાર રસ્તા પર હાલ તો વરસાદી માહોલ ઓછો થયો છે, પરંતુ અન્ય જે વિસ્તારો છે જ્યાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને લોકોને અવર જવર કરવામાં હાલાકી પડી રહી છે। સવારે 6 થી 8 સુધી 197 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 197 તાલુકાની અંદર મેઘ કૃપા રહી, 12 તાલુકા એવા હતા જ્યાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો, તો 29 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે અને 156 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો। ગઈકાલે સવારે 6 થી રાત્રે 8 સુધીના આ આંકડા છે, જે 197 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને જેમાં દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે। આ તરફ વલસાડના કપડામાં 2.5 ઇંચ વરસાદ, સુરેન્દ્રનગરના લીમડી મોડીમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો, સુરેન્દ્રનગરના વઢવાણમાં પણ 2.5 ઇંચ વરસાદ વરસ્યો, જામનગરમાં પણ સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। દ્વારકાના જામખંભાળિયામાં ખાસ સારો વરસાદ નોંધાયો છે, 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યાં। વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળી હતી। જેને કારણે વાહન વ્યવહારને અસર થવા પામી હતી।
લોકોને અવર જવર કરવામાં હાલાકી પડી રહી હતી, કેમકે રસ્તા પર પાણી ભરાઈ ચુક્યા છે. સાથે જ અન્ય લોકોને પણ અવર જવર કરવામાં તકલીફ પડી રહી છે. જોકે આ તરફ વરસાદ પડવાને કારણે ખેડૂતો ખુશખુશાલ છે, કેમકે વરસાદને કારણે હવે પાકને જે નવું જીવનદાન મળ્યું છે અને સાથે સાથે જે જળાશયોમાં નવા નીર આવી રહ્યા છે, જેને કારણે આગામી સિંચાઈના પ્રશ્નને લઈને જે ચિંતા હતી તે પણ ચિંતામાં ઘટાડો થયો છે. દ્વારકા અને સારો વરસાદ દ્વારકાની અંદર નોંધાયો છે. દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. આ તરફ વલસાડના કપરાડામાં પણ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં પણ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના લીમડી અને મૂડીમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો દ્વારકાના જામખંભાળિયામાં ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે. ગાજવીજ સાથે અહીંયા વરસાદ વરસી રહ્યો છે. રોડ રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. જે રીતે વરસાદ નોંધાઈ રહ્યો છે દ્વારકાના જામખંભાળિયામાં ધોધમાર વરસાદ. કલેક્ટર કચેરી નજીક વરસાદી પાણી ભરાયા. ફોરલેનના હાઈવેના ચાલતા કામ જે કામ ચાલી રહ્યું છે ત્યાં આગળ પણ પાણી ભરાઈ જવાને કારણે હાલાકી ભોગવવી પડી. આ તરફ રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે અહીંયા વરસાદ નોંધાઈ રહ્યો છે. ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ. મોટી મારડ, પરિણી, ભૂતવળમાં વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા. વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ધોધમાર વરસાદને કારણે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ચોતરફ. જોકે વીજળીના કડાકા સાથે અહીંયા મેઘરાજા વરસી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે પણ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. મોટી મારડ, ફેરણી તેમજ ભૂતવળમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. ગ્રામ્ય પંથકમાં સારો વરસાદ છે. રાજકોટના ધોરાજીમાં ગ્રામ્ય પંથકની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેતપુર તેમજ ગ્રામ્ય પંથકની અંદર પણ વરસાદ નોંધાઈ રહ્યો છે. ત્યાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. વીરપુર, પીઠરિયા, કાગવડ, સરધાપુરમાં વરસાદી માહોલ. શહેરમાં ધીમી ધારે વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે, જ્યારે ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે અને શહેરમાં ધીમી ધારે વરસાદ નોંધાઈ રહ્યો છે. વરસાદને કારણે ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને વાતાવરણ જે છે તેમાં ઠંડક થઈ ચૂકી છે. ધોધમાર વરસાદ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે. જેતપુર શહેરની અંદર ધીમી ધારે વરસાદ નોંધાઈ રહ્યો છે અને વરસાદને કારણે હવે લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે, કેમકે ગરમી અને ઉકળાટ જે હતો તેમાંથી હવે રાહત થવા પામી છે. આ તરફ જેતપુર ગ્રામ્ય પંથકની વાત કરીએ, ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે. ત્યાં પણ વાતાવરણ તો ઠંડુ થઈ ચૂક્યું છે, આ સાથે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. હવે વાત કરીએ અમરેલી જિલ્લાની, તો અમરેલીની અંદર પણ ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે. જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર સારો વરસાદ પડી રહ્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. ત્યારે વડીયામાં ગાજવીજ સાથે વરસાદી માહોલ. ગાજવીજ અને કડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. રોડ રસ્તા પર પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો નજરે ચડી રહ્યા છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ. વડીયામાં ગાજવીજ સાથે વરસાદી માહોલ અને કડાકા સાથે, વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. રોડ રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. જોકે હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર સારો વરસાદ નોંધાઈ રહ્યો છે. આગળ વાત કરીએ તો રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ આજે ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે આગાહી કરાઈ છે. રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદ રહેશે. તો અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં પણ આગાહી કરાઈ. ડીસા, પાલનપુર, પાટણ, મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
तमाम जगह पर आगाही व्यक्त कराई है। जे अमदावाद की अंदर तो वहली सवार वरसादी माहौल जामी चुको है। अमरेली धोराजी की अंदर धोधमार वरसाद वहली सवार पड़ रो आ साथ ज राज्य में भारे वरसाद आगाही हवामान विभाग द्वारा व्यक्त कर आज भारे वरसाद वरसी चुके है समग्र राज्य की अंदर जेमां सौराष्ट्र उत्तर गुजरात और मध्य गुजरात जे छे तेमां सारो वरसाद नोंधाशे। आगामी त्रण दिवस आ प्रकारनो ज माहौल रहेशे अने त्रण दिवस भारे वरसादनी आगाही हवामान विभागे व्यक्त करी छे। आज मुद्दे न्यूज रूम थी आयुषी याज्ञिक अपनी साथे जोड़ाया छे। जी आयुषी, जी रीते आज वहेली सवार थी अमदावाद सहित मोटा भागना जिल्लाओनी अंदर वरसाद नोंधाई रह्यो छे धोधमार अने हवामान विभागनी आगाही अनुसार हजु पण आगामी त्रण दिवस आवो ज माहौल रहेशे। बिल्कुल बीनल, जी रीते वरसादी सीस्टम एक्टिवेट थी है सीस्टम कारण गुजरात राज्य में खूब सारो वरसाद पड़ सके। सार्वत्रिक मेघमहर है गुजरात में जोवा मळी शके छे। अरबी समुद्र की अंदर लो प्रेशर सीस्टम तैयार थी है सीस्टम कारण दक्षिण गुजरात थी शुरू कर कच्छ सुधी तमाम जे गुजरात राज्य तमाम जिल्लाओनी अंदर सारो वरसाद पड़ सके। सीस्टम सेटेलाइट माध्यम से जोईशुं के कई रीते हाल वरसाद फोरकास्ट है वेधर डिपार्टमेंट आपी रह्युं छे अने कई रीतना हाल प्रिडिक्शन मुजब अत्यारे कई रीतनी सीस्टम छे ते एक्टिवेट थई छे। अरबी समुद्रनी अंदर जे सीस्टम एक्टिवेट थई ते हाल दक्षिण गुजरात तरफ तेनी असरो छे ते हवे शुरू थवानी छे। दक्षिण गुजरात उत्तर गुजरात मध्य गुजरात अने सौराष्ट्र कच्छमां भारी वरसादनी आगाही छे ते व्यक्त करवामां आवी छे। आगाही मुजब जे वरसादी सीस्टम छे ते जे कही शकाय के सांबेलाधार वरसाद छे ते आपी शकशे। हाल जे रीते सीस्टम एक्टिवेट थई छे सौथी वधु असर तेनी सौराष्ट्रना दरियाकांठा विस्तारों में मध्य गुजरात में थशे। अत्यारे जे रीते जोई शकाय छे के आखोई जे आ व्हाइट डॉट्स जोवा मळी रह्या छे स्क्रीन पर एटले के सारो वरसाद छे ते अहींया पड़ी शके छे। मध्य गुजरातनी वात करीए तो मध्य गुजरातना अमदावाद वडोदरा सहितना जेटला पण सुरेन्द्रनगर सहितना जेटला पण आखा विस्तार शहेरो छे त्यां सारो वरसाद पड़ी शके छे। जो कच्छनी वात करवामां आवे तो कच्छना नलिया गांधीधाम सहितना जेटला पण शहेरो छे त्यां सारो वरसाद पड़ी शके छे। त्यारबाद सौराष्ट्रनो आखो दरियाकांठा विस्तार छे तेमां द्वारका शुरू करी भावनगर सुधी तमाम जेटला पण दरियाकांठा विस्तारों छे शहेरो आवेला छे त्यां भारी वरसादनी आगाही व्यक्त करवामां आवी छे। तो बीजी तरफ उत्तर गुजरातमां पण आवतीकाले सारो वरसाद नोंधाई शके छे। पालनपुर डीसा थरा सहित जेटला बी शहेरो छे त्यां सारो वरसाद पड़ी शके छे अने दक्षिण गुजरातमां पण जोई शकाय छे कि सूरत वलसाड नवसारी तापी डांग सहितना जेटला पण शहेरो छे त्यां अति भारे वरसादनी आगाही करवामां आवी छे। हाल आ जे सीस्टम छे कि जे अरबी समुद्रनी अंदर एक्टिवेट सामान्य वरसाद छे ते पड़शे परंतु सीस्टम ना कारणे एक सप्ताह सुधी सारो वरसाद पड़वानो छे। जे सार्वत्रिक मेघमहर छे ते जोवा मळशे गुजरात राज्यमां सौथी वधु असर तेनी सौराष्ट्र मध्य गुजरात अने दक्षिण गुजरात में जोवा मळशे। एटले कही शकाय के गत जे श्रावण मासनी अंदर जोईए तेवो वरसाद नतो पड्यो त्यारे हवे ज्यारे भादरवा महिनानी अंदर खूब सारो वरसाद छे ते गुजरात राज्यमां पड़ी रह्यो छे। एक बाद एक सिस्टम हजु पण एक्टिवेट थई रही छे जेथी आवनारा 10-15 दिवस सुधी गुजरात राज्यमां खूब सारो वरसाद पड़शे। बीनल जी आयुषी, समग्र माहिती આપવા બદલ જોડાવા બદલ આભાર। તો જે રીતે આયુષી સમગ્ર સિસ્ટમ સાથે સમગ્ર માહિતી આપી છે કે કયા પ્રકારે વરસાદી માહોલ આગામી સમયમાં રાજ્યમાં જોવા મળશે। એક અઠવાડિયા સુધી વરસાદી માહોલ જોવા મળશે જેમાં જે રીતે સિસ્ટમ આગળ વધતી જશે તેમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધારે પ્રમાણમાં જોવા મળશે। सवारे 6 થી રાત્રે 4 વાગ્યા સુધીમાં જો વરસાદની વાત કરવામાં આવે તો મોટા પ્રમાણમાં તાલુકામાં વરસાદ નોંધાયો છે। 209 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો। જામનગરના કાલાવાડમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ નોંધાયો છે। વલસાડના કપરાડામાં 5 ઇંચ વરસાદ, જામનગરના ધ્રોલમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો, જામનગરના જોડિયામાં સરેરાશ 4.5 ઇંચ વરસાદ, દ્વારકાના ભાણાવડ અને ખંભાળિયામાં 4-4 ઇંચ વરસાદ નોંધાયો। અન્ય 202 તાલુકા કે જ્યાં 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। રાત્રિ દરમિયાન સારા પ્રમાણમાં વરસાદ પડ્યો છે સમગ્ર રાજ્યની અંદર। તેમાં વાત કરીએ તો સવારે 6 થી 4 વાગ્યા સુધીમાં 209 તાલુકામાં વરસાદ
ગઈકાલે જ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી. ભૂપેન્દ્ર પટેલ હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી છે. આજે ભૂપેન્દ્ર પટેલનો શપથવિધિ સમારોહ છે અને ખાસ અમિત શાહ પણ આવી રહ્યા છે તેમાં હાજરી આપવા. અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ તેમાં હાજરી આપવા માટે આવી રહ્યા છે. આજે બપોરે શપથ સમારોહનું આયોજન કરવામાં આવેલું છે. 17મા મુખ્યમંત્રી તરીકે તેઓ આજે શપથ ગ્રહણ કરશે. ગાંધીનગરના રાજભવનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં તમામ તૈયારીઓ જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે. બપોરે તેઓ શપથ ગ્રહણ કરવાના છે. 2:20 કલાકે તેઓ શપથ ગ્રહણ કરવાના છે. તો આ પ્રસંગે ખાસ અમિત શાહ પણ આવી રહ્યા છે અમદાવાદ. અન્ય રાજ્યના જે મુખ્યમંત્રીઓ છે તે પણ આવી રહ્યા છે ખાસ આ શપથવિધિ સમારોહમાં હાજરી આપવા માટે. તો 17મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ કરશે. ગાંધીનગરના રાજભવનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જે રીતે જાહેરાત કરવામાં આવી હતી, ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ જે છે તેના નામ પર મોહર લાગી અને જાહેરાત કરાઈ. અમદાવાદના ધારાસભ્ય ઘાટલોડિયાના ધારાસભ્ય છે તેઓ. આનંદીબેન પટેલના વિશ્વાસુ તેમને માનવામાં આવે છે. ખાસ જે રીતે ઔડાના ચેરમેન પણ તેઓ રહી ચૂક્યા છે, સાથે જ અન્ય વિકાસના કાર્યોના પણ તેઓ ભાગીદાર બની ચૂક્યા છે. અમદાવાદ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ તેઓ રહી ચૂક્યા છે. 15 જુલાઈ 1962 તેમનો જન્મ થયો હતો. હજી અમિત શાહ આવશે અમદાવાદ. ખાસ શપથવિધિ કાર્યક્રમની અંદર હાજરી આપવા માટે તેઓ આવી રહ્યા છે. મુખ્યમંત્રીની શપથવિધિમાં તેઓ ઉપસ્થિત રહેશે. ગાંધીનગરમાં રાજભવનમાં ખાસ કાર્યક્રમ છે. આજે બપોરે 2:20 કલાકે શપથ લેશે નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદે લેશે શપથ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે ખાસ બેઠક અમિત શાહ. તો નવા મંત્રીમંડળ વિશે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. હવે જે નવું મંત્રીમંડળ હશે તેમાં કોનો સમાવેશ કરવો, કોને કઈ જવાબદારી આપવી, આ તમામ મુદ્દે ચર્ચા થશે. આજે 2:20 કલાકે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. તેવામાં શપથ સમારોહમાં 4 રાજ્યોના સીમા આવી શકે છે. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા, ગોવાના પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ, કર્ણાટકના બસવરાજ બોમ્મઈ ગુજરાત આવી શકે છે. હરિયાણાના મનોહરલાલ ખટ્ટર પણ આવી શકે છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આજે જ્યારે ભૂપેન્દ્ર પટેલ શપથ લેવાના છે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની, ત્યારે આ પ્રસંગે અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓ જે છે તે પણ હાજરી આપી શકે છે, એમાં જોડાઈ શકે છે, જેમાં આસામના મુખ્યમંત્રી, ગોવાના, મધ્યપ્રદેશના, કર્ણાટકના તેમજ હરિયાણા અને યુપીના સીએમ જે છે તે આપી શકે છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કર્ણાટકના મુખ્યમંત્રી તેમજ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ આવી શકે છે. આગળ વાત કરીએ તો મહેસાણામાં એક કાર્યક્રમમાં હાજરી આપતા સમયે નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. તેમણે ખાસ નવા મુખ્યમંત્રી જે છે તેમના વખાણ કર્યા. ભૂપેન્દ્ર પટેલ મારા સારા મિત્ર છે તેવું તેમણે કહ્યું. મેં જ દરખાસ્ત મૂકી હતી મુખ્યમંત્રી તરીકે તેમના નામની, તો નવા મુખ્યમંત્રી આપણા સાથી છે તેવું નીતિન પટેલે કહ્યું. ટીવીમાં મારું નહીં, એકલું મારા એકલાનું નામ નહોતું ચાલતું તેવો ઉલ્લેખ પણ તેમણે કર્યો. એવું ન સમજતા કે હું એકલો રહી ગયો છું, આ પ્રકારનું નિવેદન પણ નીતિન પટેલ દ્વારા આપવામાં આવ્યું. પક્ષ જે કામ સોંપશે તે નિષ્ઠા સાથે કરીશ. ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું આ મોટું નિવેદન ગણાવી શકાય. દરખાસ્ત મૂકી
મે દરખાસ્ત મૂકી આપણા નવા મુખ્યમંત્રી માટે. હવે તમને બધાને કહી દઉં, નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ આપણા છે, આપણા પૈકીના છે, આપણા સાથી છે. તો જૂના કાર્યક છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારે હું મંત્રી હતો, તે ઉડાના ચેરમેન હતા ત્યારે પણ હું મંત્રી હતો શહેરી વિકાસ વિભાગમાં. આજે પણ અઠવાડિયે પાંચ વખત ગાંધીનગર આવે ને મારી ઓફિસમાં આવે. જ્યારે પાર્ટીએ નામ નક્કી કર્યું, આ ટીવી મીડિયા તો તમે જુઓ કોને શું બનાવી દે, ભગવાન જાણે એમના મનમાં અમે બનાવી દઈએ. ચાલ્યું, મેં સવારની મારી બાઈક જોઈ લેતું અને મારું એકલાનું નહીં, મારા ભલારા નામ ચાલતા હતા એટલે એમ નામ હતા, હું એકલો રહ્યો છું. વિનંતી કરું છું કે આપણા સ્થાન ઉપર ઉભા થઈ આપણા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને આપણે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપીએ. કાર્યકરોના હૃદયમાં, તો ખાસ મહેસાણા આજ પ્રસંગમાં હાજરી આપતા સમયે નીતિન પટેલે એ પણ નિવેદન આપ્યું હતું કે ગૌરક્ષ અને હિન્દુત્વને લઈને જે મેં નિવેદનો આપ્યા હતા તેને લઈને મને ધમકીઓ આપવામાં આવી રહી હતી. નહીં, મને ઘણા લોકો તરફથી નામી અનામી મેસેજ ફોન વગેરે દ્વારા તમે આવા નિવેદન કેમ આપો છો, તમે એકતરફી વાત કરો છો, તમે એક સમાજને કે એક ધર્મના લોકોને બીજા લોકોથી જુદા પાડો છો, આ યોગ્ય નથી વગેરે વગેરે પ્રકારની ધમકીઓ જે વ્યક્તિઓ તરફથી કે સંસ્થાઓ તરફથી બીજા લોકોને પણ જુદા જુદા બનાવ વખતે મળતી હોય છે એવી ધમકીઓ મને પણ મળી હતી. નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ આજે તેઓ શપથ પણ ગ્રહણ કરવાના છે, પરંતુ નામની જાહેરાત થતાની સાથે જ તેમના વિસ્તાર ઘાટોડાની અંદર જોરશોરથી ઉજવણી કરવામાં આવી હતી. ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. તેમના સમર્થકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હતા અને તમામ લોકોએ આ નિર્ણયને આવકારતા ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરો www.mantavyanews.com પર. નમસ્કાર.